વિદ્યાર્થી મિત્રો તમને આજ એક વાર્તા કહીશ અને એ વાર્તા પછી બે ચાર પ્રશ્ન પૂછીશ એ તમારે જવાબ આપવાના છે એક વાર બાળક તે રોજ પોતાના ઘેટા પર કા જંગલમાં ચરાવા જતો હતો તો રોજની જેમ રોજ જાય છે અને એક દિવસ ગાડીથી બેઠવા છે અને વિચાર આવે છે કે આજે ગામ લોકો જોડે મજાક કરું અને ગામ લોકોને એ લાવું તો એ જોર જોરથી ગુમ પડાવ મળે છે કે વાઘ આવ્યો રે વાઘ આવ્યો પણ વાઘ આવતો નથી અને ગામના લોકો ત્યાં જોવા આવે છે કે ખરેખર ક્યાં વાઘ આવ્યો છે અને ગામ લોકો જો આવે છે તો કોઈ વાઘ હોતો નથી અને ગામ લોકો નિરાશ થઈને પાછા જતા રહે છે હવે બીજા દિવસે પણ એ ભરવાડ જંગલમાં ઘેટા બકરા ચારવા જાય છે અને ફરીથી એને મજાક કરવાની મજાક કરવો જોઈએ નહીં તમને બે ચાર પ્રશ્ન પૂછીશ એના જવાબ આપો ભરવાડ કયા કયા પ્રાણીઓ પાળે છે ઘેટા અને ભરવાડ ઘેટા બકરા ચરાવવા માટે કઈ જતો હતો તું જંગલમાં જતો હતો આ વાર્તામાં કયા પ્રાણીની વાત કરવામાં આવી છે સાંભળવાની શક્તિ છે સુંઘવાની શક્તિ છે જોવાની છે એ દરેક ઇન્દ્રિયો વિશે આપણે ભણીશું દરેક વાઘ જોયો હશે ચિત્રમાં જોયો હશે ટીવીમાં જોયો હશે તો વાઘને વાઘનો રંગ કેવો હોય છે પીળો હોય અને કાળા 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 પટ્ટા હોય છે વાઘને મૂછો હોય છે ખબર ને અને મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને એટલી બધી સંવેદનશીલ હોય છે કે એને વાતાવરણ અંગે ખ્યાલ મેળવી શકે પવન આવે તો પણ એની જે મૂછો છે એ મળે એના પરથી એક વાતાવરણનું અનુમાન કરી શકે સૂંઘી શકે છે જોવાની જે ઇન્દ્રિય છે આંખો બરાબર એ ખૂબ જ તીવ્ર હોય છે એ પણ દૂરની વસ્તુ જોઈ શકે છે પ્રાણી છે એ માણસ છે એ રાત્રે અંધારામાં આપણા ઘરમાં છ ગણું જોઈ શકે એટલું છ જોવાની આંખોની વાત કરી બરોબર એનો અવાજ જાય છે
બોલાવ્યા તમને, આપણે વાત વિશે ભણ્યા, એટલે તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, તમને કેટલું આવડું એ જાણીશ, એટલે પ્રશ્નના જવાબ. વાઘ રાત્રે અંધારામાં કેટલા ઘણું જોઈ શકે છે? આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘનો રંગ કેવો હોય છે? પીળો. પીળો રંગ હોય પણ એના ઉપર પટ્ટા હોય છે, એ પટ્ટા કેવા રંગના હોય છે? કાળા રંગના. અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ અવાજ કરી શકે છે, એ જ રીતે એ પોતાની ઘટના કરે છે તો એ કેટલા કિલોમીટર સુધી સંભળાઈ શકે છે? ભાવના 3 કિલોમીટર સુધી.